विराम बाद आगळ वात करीए केशोदनी। केशोदना कोविड केर सेंटरमांथी वधु 15 दर्दीओ स्वस्थ थता डिस्चार्ज थया छे। केशोदनुं कोविड केर सेंटर कोरोना दर्दीओ माटे आशीर्वाद रूप बन्युं छे। અહીં દાખલ થતા કોરોના દર્દીઓને જરૂરી તમામ સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી રહી છે। કેશોદની જીડી વાછાણી કન્યા વિદ્યાલય બિલ્ડિંગમાં દાતાઓના આર્થિક સહયોગથી ગત તારીખ 21 કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ થયો હતો। કોવિડ સેન્ટરમાં દવા નિદાન સારવાર ઓક્સિજન તમામ ફ્રી વ્યવસ્થા માટે પ્રથમ કાર્યકરોની ટીમ બનાવી ભોજન પાર્કિંગ હેલ્પ ડેસ્ક સહિતની સમિતિઓ બનાવી ચાર ચાર કાર્યકરોની દર્દીઓ અને દવાખાના વચ્ચે સંકલન માટે ટુકડીઓ બનાવી જે શિફ્ટ 24 કલાક કાર્યરત રહે સેવારત આ કાર્યકરોની સેવા પણ એટલી જ અગત્યની છે। સરકારી મેડિકલ ઓફિસર નર્સ ઉપરાંત ખાનગી ડૉક્ટરોએ દર્દીઓની સારવારની જવાબદારી ઉપાડી। આજે સ્થિતિ એ છે કે 220 જેટલા દર્દીઓ દાખલ થયા, જે પૈકી 120 જેટલા દર્દીઓ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ થયા છે। 40 દર્દીઓને રિફર કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 9 દર્દીઓના મોત થયા છે। હાલમાં 35 દર્દીઓ દાખલ છે, 19 દર્દીઓ ઓક્સિજન પર છે। આજે 15 દર્દીઓએ કોરોનાને માત આપી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા છે। સામાન્ય રીતે ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને ખાનગી દવાખાને દાખલ કરવામાં આવે તો દરરોજ 5-15 હજાર ખર્ચ થાય, જ્યારે આ કોવિડ સેન્ટરમાં દવા ડૉક્ટરનો ખર્ચ ભોજન તમામ સેવાઓ ફ્રીમાં આપવામાં આવે છે। રૂપિયા 55 લાખના સમાજ શ્રેષ્ઠીઓના ફારા સાથે આ સેન્ટરથી લોકોના લાખો રૂપિયા બચશે। કેશોદ તાલુકાના કોરોના દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટર આશીર્વાદરૂપ બની છે। ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ। મારું નામ ડેનિશા છે, રાદડિયા ડેનિશા। હું ફિઝિયોથેરાપિસ્ટ છું અને હું અહીંયા કેશોદ કોવિડ સેન્ટર છે ત્યાં સેવા આપું છું। ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ આપીને હું પેશન્ટનું ઓક્સિજન છે મેન્ટેન રાખું છું। ઓક્સિજન ઓછું જોઈએ એવી અમે કોશિશ કરીએ છીએ અને નેબ્યુલાઇઝર મશીન છે એના દ્વારા અમે મેડિસિન ને બધું આપી અને સેવા આપીએ છીએ। કેશોદથી જ આવીએ છીએ અમે, 4 દિવસથી અહીંયા એડમિટ હતા। મેડિકલ સ્ટાફનો બીજા તંત્રનો પૂરેપૂરો સપોર્ટ હતો, અમને જમવાનું ટાઈમે સરસ આપી જતા હતા, અમારી દવા સારવાર બાટલો ચડાવવું અમને બધાને ટાઈમે ટાઈમે બધું આપી જવું બહુ સરસ કામ હતું બધાનું, અમને ઘર જેવો જ માહોલ મળ્યો છે, એથી વિશેષ મળ્યો।